Hello children, today we will start lesson number 14. Lesson number 14 છે જળ એ જીવન. હવે જળ એટલે પાણી. જળનો અર્થ શું થાય છે? પાણી. હવે તમને ખબર છે પાણી આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. હા, આપણે કહીએ ને રોટી કપડાં મકાન, આના વગર ચાલે ના ચાલે, એવી રીતે પાણી પણ આપણી લાઈફ માટે બહુ જ જરૂરી છે. પાણી વગર આપણું જીવન શક્ય નથી. હવે અહીં સુંદર આપણને કાવ્ય દ્વારા અહીં સમજાવવામાં આવ્યું છે કે જળ એ આપણા જીવનમાં એટલું મહત્ત્વનું છે. તમને ખબર છે જ્યારે તમે પાણી સવારે ઉઠો છો ત્યારે તમે શરૂઆત તમારી ક્યાંથી થાય છે? તમે બ્રશ કરો, રાઈટ? બ્રશ કરો તો બ્રશ માટે તમને પાણી જોઈએ. હા, પછી તમે નાહી લો. હા, બાથ કરો તો બાથ માટે પણ પાણી જોઈએ. પછી આપણે નાસ્તા માટે ચા દૂધ જે પણ વેરાયટી બનાવે ખાવાની તો એના માટે આપણે પાણીનો ઉપયોગ કરે છે, એને વોશ કરવા માટે, એને કૂક કરવા માટે, રાઈટ? પછી આપણે કપડાં ધોવા માટે, આપણું ક્લિનિંગ કરવા માટે, આપણી ખેતી માટે, હા, દરેક વસ્તુ માટે આપણે શરૂઆતથી તે રાત સવારે ઉઠીએ ત્યાંથી રાત સુધી આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે પાણી એ આપણા જ માટે નહીં, પશુ પંખી પ્રાણી દરેક માટે પાણી બહુ જ મહત્ત્વનું છે. એ ઉપરાંત વનસ્પતિ માટે પણ પાણી બહુ જ ઉપયોગી છે. અહીં કાવ્યમાં આપણને બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. ચાલો આપણે ગાઈએ અને સમજીએ. જળનું કરો જતન, જીવનનું થશે રક્ષણ. જળનું કરો જતનનો અર્થ શું છે? જળ એટલે પાણીનું જતન કરો તો જીવનનું થશે રક્ષણ. તમને ખબર છે પાણી આપણે ઘણીવાર, ઘણા લોકો ખુલ્લા નળ મૂકી દે છે, સાવર નીચે રાય છે, ખુલ્લા પાણીમાં વાસણ કપડાં ધોઈ છે, તો કેટલો બધો પાણીનો વેસ્ટ થાય છે. વ્યર્થમાં પાણી નકામું જાય છે. હા, તો આપણે જળનું કરો જતન કરવું જોઈએ. જ્યારે પણ તમને પાણી પીવાનું બી પાણી તમને ગ્લાસમાં જોઈએ તો આખો ગ્લાસ ભરો અને અડધો પાણી પીઓ તો તમારો અડધો ગ્લાસ પાણી વેસ્ટ જાય છે. તો તમે પીવા માટે પણ એટલું જ પાણી લ્યો કે જેટલું તમને જોઈએ છે. હવે તમે પાણીનું એટલે જળનું જતન કરશો તો જીવનનું થશે રક્ષણ. જેટલું પાણી બચશે એટલું પાછળથી ભવિષ્યમાં તમને કામ આવશે. જળ વગર જીવન વેરાન, જળ વગર જીવ હેરાન. હવે જળ વગર આપણું જીવન વેરાન થાય છે અને જળ વગર જીવ પણ હેરાન થાય છે. થર્ડ પેરેગ્રાફ છે, જળ વગર ધરતી વેરાન, જળ વગર ધરતી વેરાન, જળ વગર આખું જગ પરેશાન. હવે ધરતી, તમને ખબર છે ધરતી લીલી છમ બની જાય છે, પાણી વરસાદ આવે છે તે કેટલી સુંદર જાણે લીલી સાડી પહેરે એવું લાગે છે, રાઈટ? તો આ રીતે જળ વગર ધરતી પણ વેરાન થઈ જાય છે, સૂકી બંજર ધરતી થઈ જાય છે, રાઈટ? જળ વગર આખું જગ પરેશાન. આખું જગમાં કોણ કોણ આવે? હા, ધરતી પર મનુષ્ય રહે છે, હા, પ્રાણી રહે, પક્ષી રહે, હા, અને વનસ્પતિ પણ આખી ખેદાન મેદાન થઈ જાય, વનસ્પતિ પણ સુકાઈ જાય છે. એટલે જળ વગર આખું જગ પરેશાન થાય છે. લાસ્ટ પરીક્ષા, જળ છે અમૂલ્ય રતન, એક એક બુંદનું કરો જતન. હવે જેવી રીતે અમૂલ્ય રતન, તમારી પાસે સોનું ચાંદી કે અમૂલ્ય મોતી હોય, હીરા જવેરાત હોય તો તમે કેવું કબાટમાં લોક એન્ડ કીમાં મૂકી દો કે રખીને કોઈ ચોરી ના કરી જાય, રાઈટ? તેવી રીતે આપણે પણ એનું, આપણું જળનું એક એક બુંદનું આપણે રક્ષણ કરવું જોઈએ, કંઈક બૂંદ બચાવવી જોઈએ. જેવી રીતે આપણે આપણી પ્રેશિયસ ચીજ વસ્તુઓને આપણે રક્ષા કરીએ છીએ, તે જતન કરીએ છીએ, તે રીતે આપણે પાણીની પણ એક એક બૂંદનું જતન કરવું જોઈએ. તમને ખબર છે ઘણા આપણા અહીંયા તો ઠીક છે, પણ તમે રાજસ્થાન ને તે બાજુ કચ્છ બાજુ જાઓ તો ઘણા માર્ચ મહિનાથી તે આખી પાણીના બોરવેલ સુકાઈ જાય છે. બિચારા લોકો કિલો, બે કિલોમીટર, પાંચ કિલોમીટર સુધી પાણી લેવા માટે જાય છે. પાણીની એક બોટલ માટે પણ લોકો તરસે છે. તો આપણે તો નસીબદાર છે કે અહીંયા પાણી આવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે આપણે સૌએ એવું નક્કી કરવું જોઈએ કે પાણીનો આપણે દુરુપયોગ કરશો નહીં, પાણીને બચત કરીશું, પાણીનું રક્ષણ કરીશું. કેવી રીતે કરશો તમે પાણીની બચત? હા, તમને સાવરમાં નાહવાનું બંધ કરશો, તમે બકેટમાં પાણી લેશો અને જોઈએ એટલું જ પાણી લેશો. પછી કપડાં વાસણ માટે મમ્મીને કહેશો કે મમ્મી ખુલ્લા નળ રાખીને કપડાં વાસણ નહીં કરવા, આપણે પાણી ભરીને કરકસરથી તેનો ઉપયોગ કરો, બરાબર છે? પછી હોળીની કે એવી હોળીની કલરની રમતો કે બીજી કોઈ ખોટી રમતો પાણીની આપણે રમવી નહીં, રાઈટ? પછી વરસાદનું પાણી આપણું આવે છે ને, ઘણીવાર ખૂબ વરસાદ પડે છે
તો આપણે એ વરસાદનું પાણીનો સંગ્રહ કરવો જોઈએ કે જ્યારે વરસાદ જાય તો એ પાણી આપણે ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થીઓ, આજથી આપણે એવું નક્કી કરીએ કે આપણે પાણીનું રક્ષણ કરીશું. આપણે જળ એ આપણા માટે જીવન સમાન છે, આપણું અમૂલ્ય રતન છે, એનું એક એક બૂંદનું આપણે જતન કરીશું. રાઈટ, હવે આપણે મીનિંગ જોઈશું. જતન એટલે કેર, પ્રિઝર્વેશન પણ થાય પણ આપણે કેર લખીશું. વેરાન એટલે ડિઝોલેટ, હેરાન એટલે ટ્રબલ, રતન એટલે જેમ્સ, રક્ષણ એટલે પ્રોટેક્શન, પછી પરેશાન એટલે ટ્રબલ, અમૂલ્ય એટલે પ્રેશિયસ, બૂંદ એટલે ડ્રોપ. હવે આન્સર ધ ફોલોઈંગ છે તે હું તમને નોટબુકમાં કરાવીશ અને એના પછીનું જે પેજ છે હા તેમાં તમારી કમ્પ્લીટ ધ પોએમ છે. રાઈટ, પેજ નંબર 76માં તો તમારે એ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. એના પછી છે જાતિ ઓળખો છે, તે આપણે ટેક્સ્ટબુકમાં જ કમ્પ્લીટ કરીશું. રાઈટ, ઓકે ચિલ્ડ્રન, થેન્ક યુ.